નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એના આગામી પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે વાત કરવાના છે મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ તો ટાઈમસર લઈ લેવામાં આવે છે પરંતુ મોસ્ટ ઓફ ટાઈમ એના પરિણામ જાહેર કરવામાં ખૂબ જ વાર કરવામાં આવે છે એટલે કે પરીક્ષા લેવાઈ ગયા પછી પણ પાંચથી છ મહિના થઈ ગયા પછી પણ યુનિવર્સિટી દ્વારા એનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી તો આ બાબતને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓ દ્વારા માનનીય કુલપતિ સાહેબશ્રીને વિનંતી કરવામાં આવી છે કે જે તમામ પરિણામ છે એ વહેલામાં વહેલી તકે બહાર પાડવામાં આવે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શું રજૂઆત કરવામાં આવી છે અને એનો માનનીય કુલપતિ સાહેબશ્રીએ શું જવાબ આપ્યો છે તો તમે અહીંયા વાંચી શકો છો એ પ્રમાણે રજૂઆત આપણે અહીંયા ક્લિયર જોઈ શકીએ છીએ રજૂઆત યુનિવર્સિટી દ્વારા એમ ના અંતિમ વર્ષના પરિણામ ઝડપી જાહેર કરવા માંગ એટલે કે યુનિવર્સિટીના એમ ના છાત્રો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જેમનું અંતિમ વર્ષનું પરિણામ છે એ ઝડપી જાહેર કરવામાં આવે તમે અહીંયા જોઈ શકો છો છાત્રો ત્યાં ગયા હતા માનનીય કુલપતિ સાહેબ શ્રી જોડે અને તમે આ પિક્ચરમાં જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે એમને ત્યાં જઈને અરજી પણ કરી છે કે પરિણામ એમના જલ્દીથી જલ્દી જાહેર કરવામાં આવે હવે આપણે આગળ જોઈએ તો છાત્રો અને એબીવીપી દ્વારા કુલપતિને આવેદન આપી રજૂઆત એટલે કે છાત્રો અને એબીવીપી દ્વારા એબીવીપી દ્વારા કુલપતિ સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવે હવે આપણે આને ડિટેલની અંદર સમજીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ એમબીબીએસના અંતિમ વર્ષની પરીક્ષાના પરિણામ ઝડપથી જાહેર કરવા માટે છાત્રો અને એબીવીપી દ્વારા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી યુનિવર્સિટી સંલગ્ન ચાર એમ બીબીએસ કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષમાં અંદાજે ચારસો જેટલા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થઈ ત્રણ ફેબ્રુઆરીના રોજ ત્રણ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલ છે રાજ્યમાં મોટા ભાગની મેડિકલ કોલેજોના છેલ્લા વર્ષના પરિણામ જાહેર કરી ઇન્ટર્નશિપ શરૂ કરી દીધી છે એટલે કે જે બીજી યુનિવર્સિટીઓ છે એની અંદર તમામ વિદ્યાર્થીઓના પરિણામ પણ જાહેર કરી દેવામાં આવે છે અને એમની ઇન્ટર્નશીપ પણ ચાલુ થઈ ગઈ છે પરંતુ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી જાહેર ન કરવામાં આવ્યા હોય જેને લીધે છાત્રો ઇન્ટર્નશીપ શરૂ કરી શક્યા નથી એટલે કે જે છેલ્લા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરવાની હોય છે તે એ વિદ્યાર્થીઓ હજુ શરૂ કરી શક્યા નથી એના માટે તેમણે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે એમબીબીએસના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર કરવામાં આવે જેથી ભવિષ્યમાં નીટ પીજીમાં ક્વોલિફાઈડ થવા માટે મુશ્કેલી ઊભી થઈ શકે હોય સત્વરે છાત્રોના હિતમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની માંગ સાથે અખિલ ભારતીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્રો દ્વારા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી આ મામલે પરીક્ષા નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલાક છાત્રોના અસેસમેન્ટ બાકી હોય જવા ન થતાં પરિણામ જાહેર થઈ શકાય ન આગામી સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો એ માનનીય કુલપતિ સાહેબશ્રી અને પરીક્ષા નિયામકે જણાવ્યું છે કે કેટલાક છાત્રોના અસેસમેન્ટના જે માર્ક્સ કોલેજોમાંથી મોકલવાના હોય છે એ હજુ સુધી યુનિવર્સિટીને મળેલ નથી એના કારણે પરિણામ જાહેર થઈ શકાયું નહોતું પરંતુ જે આનું પરિણામ છે એ આગામી સપ્તાહની અંદર અંદર યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે તો મોસ્ટ ઓફ જે બીજા પરિણામ બાકી છે જેમ કે બીએસસી સેમેસ્ટર ત્રણનું પરિણામ રહ્યું બીએ સેમેસ્ટર એકનું પરિણામ બીએ સેમેસ્ટર ત્રણનું પરિણામ જે વગેરે વગેરે પરિણામો છે એ પણ આગામી સપ્તાહની અંદર જાહેર થાય એમ આપણે માની લઈએ છીએ પરીક્ષા નિયામક સાહેબ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है